મોરબી જિલ્લાના હળવદ પંથકમાં વાવાઝોડાના વહેતા પાણીએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું છે। કેળાના પાકને લાખોનું નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોની દશા માઠી બેઠી છે। વાવાઝોડાને કારણે બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। લાખો રૂપિયાની નુકસાની કેળાના પાકને થઈ છે। વાવાઝોડાને કારણે કેળા જમીનદોસ્ત થયા છે। હવે ખેડૂતો સરકાર ક્યારે મદદ કરે તેની રાહ જોઈને બેઠી છે। ચોમાસાની શરૂઆત થાય તે પહેલા ગુજરાતમાં બિપરજોઈ વાવાઝોડાએ અને કમોસમી વરસાદની સ્થિતિના કારણે સૌથી વધુ ફટકો ખેડૂતોને પડી રહ્યો છે। હળવદ પંથકના વિસ્તારમાં 4 દિવસ પહેલા આવેલું વાવાઝોડું એવું ભયાનક હતું કે આ વિસ્તારના ખેડૂતો માટે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે। પોતાના જીવનમાં આવા વાવાઝોડું જોયું નથી તેવી ખેડૂતોનું કહેવું છે। આ ભયાનક વાવાઝોડાએ ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતો કે જેમણે કેળાની ખેતી કરી છે તેમના ખેતરો પર એવું ત્રાટક્યું કે તેમણે મહામુસીબતે કરેલ ખેતીની ઉપજ જમીનદોસ્ત થઈ ગઈ છે। હળવદ તાલુકાના શક્તિનગર પાસે આવેલ બાગાયતી ખેતી કરતા કિશોરભાઈ પટેલ અને પ્રફુલભાઈ વાછાણી ખેડૂતોના કહેવા પ્રમાણે અહીં વાવાઝોડાને કારણે કેળાના પાકને વાવાઝોડાને કારણે ઘણું નુકસાન થયું છે। ખેડૂતોના કહેવા મુજબ કેળાના પાકના વાવેતર માટે 60-70 હજાર ખર્ચ વીઘામાં થતો હોય છે, જ્યારે હાલ પાક લેવાનો સમય હતો। અંદાજે ખેડૂતોને 1 વીઘામાં 1-1.5 લાખ જેટલી ખેડૂતનો જે નુકસાની થઈ છે તેને લઈ સરકાર વધુ નહીં પરંતુ થોડી ઘણી સહાય આપે તો તેઓ બેઠા થઈ શકે છે। એક તરફ બાગાયતી અને રોકડિયા ખેતી તરફ વળ્યા માટે સરકાર પ્રોત્સાહન આપે છે, પણ જ્યારે કુદરતી આફતને લઈ ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે તેને વળતર માટે વલખા મારવા પડતા હોય છે, જેને કારણે બાગાયતી પાક તરફ વળેલા ખેડૂતોને હવે ભવિષ્ય અંગે ડર સતાવી રહ્યો છે। ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતોને જે વાવાઝોડાથી નુકસાન થયું છે જેના કારણે તેઓ પાયમાલ બની ગયા છે, બચત કરેલ મૂડી પણ રહી નથી, ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી આશા રાખીને બેઠી છે। જેઠાભાઈ વાછાણી શક્તિનગરમાં વાડી છે, વિસામ હોટલની પાછળ મારે કેળનો બગીચો 5 વીઘાનો છે। વાવાઝોડાના હિસાબે બિફોર વાવાઝોડાના હિસાબે પાંદડા બધા ચીરાઈ ગયા, ઝાડવા પડી ગયા, બહુ મોટી નુકસાની છે, કેળા બધા ભાંગી તૂટી ગયા, 50-60 હજારનો ખર્ચો થાય છે, 1-1.5 લાખનું ઉત્પાદન થાય છે, તો આ વાવાઝોડાથી બધું નાશ પામી ગયું છે, તો કાંઈ સરકાર તરફથી અમને મળવા સહાય હોય મળે। ભાઈ જેઠાભાઈ વાછાણી શક્તિનગર હળવદ વિસામા હોટલની પાછળ અમારી વાડી આવી છે, કેળાનો બગીચો છે, 5 વીઘાનો 50-60 હજાર રૂપિયાનો ખર્ચો કરીને અમે કેળાનો બગીચો તૈયાર કર્યો, રાત દિવસ મહેનત કરીને અત્યારે આ બિફોર જે વાવાઝોડોએ તૈયાર કેળાની આખો બગીચો ભાંગી નાખ્યો છે અને 50 લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે। પેટે પાટા બાંધીને આ તૈયાર કરેલો બગીચો। મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ।